सब्सक्राइब करो आ चैनल ने। बेटा तू अजी जागे छे? हूँ समझू छू बेटा, आँखों में खोबलो भरी ने सपना आज्या होय पछी ऊँघ केवी रीते आवे? आजे तारी माँ होत तो मारे आ बधुं ना केवुं पड़त, पण बेटा सपना तो ए जोवा जोईए जे पूरा थाय। ना बापू, बापू मारी आँखों में कोई के सपना अंजा छे अने मने पूरो विश्वास छे ए सपना ना अंजनार पर। अरे पण 52 लाख रुपया तमे कहो छो ए प्रमाणे छेला एक महीना मां रामे 52 लाख रुपया खर्चा ने तमारी पासे एनो कोई हिसाब वत नथी? आपशे ने, हिसाब आपशे। रामभाईए हिसाब ना आप्यो होय एवुं आज सुधी कदी बन्युं नथी। बनशे बुनेम, हवे बनशे। हवे बनशे शुं के राम रुपया वापरशे, तमे हिसाबनी राह जोशो ने थशे शुं के पेढीने वागी जशे ताळुं। तमे जईने शुं जवाब आपशो? वाली बेन, राम एवुं कशुं ज नहीं करे, अने जईने आवुं पूछवानो वारो पण क्यारेय नहीं आवे। મને મારા રામ પર ભરોસો છે। ભરોસો? ભરોસો? આ તમારી ભરોસાની ભેંસ પાડો જણે ને ત્યારે મને કહેજો। પણ હા, હું તમને કહી દઉં છું કે આ તમારો રામ જઈને ખોટા લાડ લડાવીને બહેકાવી રહ્યો છે। આ છોકરાઓને અહીંયા શા માટે બેસાડી રાખ્યા છે? ગુનામાં છે બેન। કયા ગુનામાં? અરે ફાર્મ હાઉસ ઉપર પાર્ટી કરીને દારૂ પીતા મેં પકડ્યા છે અમને। વેરી સિરિયસ ક્રાઇમ, ગંભીર ગુનો બને બેન। હમ, બહુ સારી વાત કહેવાય। તો તમે આ લોકોનો આલ્કોહોલનો ટેસ્ટ કરાવ્યો હશે ને? હા, એ બધું કરાવી લીધું છે, બધું કરાવી લીધું। હો, વેરી ગુડ। મને જોવા મળી શકે? એ તો બેન હવે આ લોકોને કોર્ટમાં રજૂ કરું ને તે દીધ જોજો। જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, હું અહીંયા મિસ્ટર જય મહેતાની બેલ માટે આવી છું, અને તમારી જાણ ખાતર એક વાત કહી દઉં કે આ દેશના નાગરિક તરીકે મને એફઆઈઆરની એક કોપી મેળવવાનો પૂરેપૂરો હક છે। કઈ કલમ લગાડી છે? 12 પીને મારામારી કરવાની કલમ નંબર? કલમ નંબર એફઆઈઆરમાં લખી હશે, દેખાડશો? એફઆઈઆર હજુ ફાઇનલ કરવાની બાકી છે બેન। ઇન્સ્પેક્ટર, ફરી તમારી જાણ ખાતર કહી દઉં ને તો એફઆઈઆર ફાઇનલ ન કરવાની હોય, ગુનાની જાણ થતાં જ તમારે એફઆઈઆર નોંધી લેવાની હોય, સાચું કહ્યું ને? તમારી વાત સાચી છે, જો કે પણ લુક ઇન્સ્પેક્ટર, આઈ એમ ડેમ શ્યોર કે મિસ્ટર જય મહેતાના રિપોર્ટ્સ પોઝિટિવ જરાય નથી, એન્ડ ઓન ટોપ ઓફ ધેટ યુ કેન નોટ કીપ હિમ ઇન લોકઅપ લાઈક ધીસ, ઓકે? અને હજુ જો તમારે એમને જેલમાં બેસાડી રાખવા હોય તો બેસાડી રાખો, આરામથી થોડો સમય બેસાડી રાખો, ત્યાં સુધી હું વાદવા અંકલ સાથે ફોન પર વાત કરું છું। મે આઈ યુઝ યોર ફોન પ્લીઝ? હા હા, પણ બેન એમાં કમિશનર સાહેબને ફોન કરીને હેરાન કરવાની શી જરૂર છે? જો મને તમે લોકો હારા ખાનદાનના લોકો લાગ્યા છો એટલે ફક્ત એક વોર્નિંગ દઈને છૂટા કરી દઉં છું, બરાબર છે? હાલો એ લોકો ઉભા છોડી દો, લોકોને લ્યો, હાલો બધા જલ્દી કરો। ધેટ સાઉન્ડ્સ બેટર ઇન્સ્પેક્ટર। માને રામને કે ઘરના કોઈ પણ માણસને આ વાતની જાણ નહીં થાય, બસ। મુનિમજી મને પોલીસ સ્ટેશન આવતા પહેલા જ આ બધું કહી દીધું હતું। જય બેટા, એ તો સારું થયું કે પૂજા મારી સાથે હતી, નહીં તો રામને આ વાતની જાણ કરે વિના છૂટકો જ નહોતો। પૂજા,
થેન્ક યુ પૂજા, હું વચન આપું છું ફરી પાછું આવું ક્યારેય નહીં થાય. જય, તારે જો ખરેખર વચન આપવું હોય ને તો તું તારી જાતને આપ, તો વધારે સારું. તને ખબર છે જય, તારા મોટા ભાઈરામનું એક જ સપનું છે કે તું જીવનમાં હંમેશા એક સફળ માણસ બને. અને એ સપનું જો તૂટશે તો તારો ભાઈ રામ પણ તૂટી જશે. જય, જો તને રામની લાગણી કે પ્રેમની જરા પણ કિંમત હોય ને તો આવું ક્યારેય નહીં કરતો. પ્લીઝ જય, ઓકે? દાસભાઈ, તમારા તરફથી મને આવી આશા નહોતી. તમે તો આઘરના જૂના અને વિશ્વાસુ છો. તમે મારાથી આ વાત છુપાવી? મારી ભૂલ થઈ ગઈ બેન, પણ તમારી ભાવનાની હું કદર કરું છું દાસભાઈ, પણ આ રીતે વાત છુપાવી ને તમે જ જઈને બગાડો છો. ના બેન, બેન મને એવું લાગે છે કે જય હવે ક્યારેય આવું નહીં કરે. પૂજાને એણે વચન આપ્યું છે. હા, ને એને આપેલા વચન પર અમને તમે વિશ્વાસ મૂકવા માટે કહો છો, ખરું ને? હા, એવું મને લાગે છે. લો કરી લો વાત. જે છોકરો પોતાના ઘરનાનું નથી માનતો એ પૂજાની વાત માનશે? હા ભાભી, જો તમે મારી વાત માનો ને તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ જયના લગ્ન કરાવી નાખો. એક વાર જવાબદારી માથે પડશે ને એટલે છોકરો આપોઆપ ગંભીર થઈ જશે. વાલી બેન, એ પહેલા મારે રામના લગ્ન નક્કી કરવા પડે. રામ આ ઘરનો મોટો દીકરો છે. રામ, રામ મોટો દીકરો. બોલીશ તો કે છે, બોલે છે, પણ બોલવું તો પડશે જ. એ તમારો મોટો દીકરો. હા, જ્યારે જે જેલમાં હતો ત્યારે એના લાડકા બને છડા માટે કેમ ન ગયો? મોટો દીકરો. તમને કહું, એને તો એમાં જ રસ છે કે જય આખી જિંદગી ભટકતો રહે, જેથી શું છે કે તમામ કારોબાર પર એનો જ હક રહે. નાના મોઢે મોટી વાત કરતો હોઉં તો માફ કરજો, પણ જય જો એકવાર લગ્નના બંધને બંધાઈ જશે ને તો એના આ બધા ઉધામાં આપોઆપ બંધ થઈ જશે. હા હા દાસભાઈ, તમારી વાત સાચી છે. તમે જલ્દીથી આપણા ખાનદાનને શોભે એવી સંસ્કારી અને રૂપાળી બે કન્યાઓ શોધી કાઢો, એટલે આ અક્ષરમાં રામ અને જય એ બંનેના એક જ માંડવે લગ્ન ગોઠવી દઈએ. એ કશું વંચાય છે? વંચાય પણ છે અને સમજાય પણ છે. તો પછી બોલાતો કેમ નથી? પૂજા, વાત જ્યાં પ્રેમની હોય, વિશ્વાસની હોય, શ્રદ્ધાની હોય તો તો મનની વાત હોઠ પર લાવવાની જરૂર શી છે? ના રામ, જ્યારે હૈયાની વાત હોઠ ઉપર આવે ને ત્યારે શ્રદ્ધાના સરોવર છલકાઈ જાય છે, ખુશી બમણી થઈ જાય છે. પૂજા, ખબર નથી હું જ્યારે પણ તને કહેવા જઉં છું ને મારા હોઠ સિવાઈ જાય છે. પૂજા, તને ખબર જ છે પછી મારે કહેવાની જરૂર પણ શું છે? જરૂર છે રામ, માત્ર હું જ નહીં પણ બીજા પણ આપણા મનની વાત જાણે એ માટે તમારું બોલવું બહુ જરૂરી છે. રામ, માને ક્યારે કહેશો? શું? ઓફો, એ પણ મારે જ તમને કહેવાનું. પણ જો તમે ન કહી શકવાના હો ને તો હું જ માને કહીશ. અરે જોજે, એવું ગજબ કરતી મુકો મળતા જ હું મારા સાથે વાત કરી લઈશ, પણ આજે તને તો કહી દઉં. અને માત્ર તને શા માટે? આખી દુનિયાને જાણાવી દેવા દે મને. આ ઝાડ, પેલા પહાડ, આ ખુલ્લો આકાશ ને, આ ફાટ ધરતીને, આ તમામ લોકોને જાણી લેવા દે પૂજા કે આઈ લવ યુ પૂજા.
બાપરે તને માર્યો, તું આને લઈને આવ્યો, હવે આને માર્યો છે તો તું કોને લઈને આવે છે? ભાઈ મને માફ કરી દે ભાઈ, ફરી આવી ભૂલ ક્યારેય નહીં થાય. તમારા જેવા લોકોની એક ભૂલના કારણે છોકરીનું આખું ભવિષ્ય બગડતું હોય છે. મોબાઈલની આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખો, દુરુપયોગ નહીં. એટલે ફરી વાર જો આવું કર્યું છે ને તો પૂછીશ નહીં, સીધો જમીન મગાડી દઈશ. હા ભાઈ, સમજો? ભાગ. મમ્મીનો ડર નથી લાગતો મને? અમે તારી મમ્મી થી કોણ ડરે છે? શું બોલ્યા? કઈ નઈ, હું તો તારા વખાણ કરતો હતો. હા હા, મારા વખાણ મેં સાંભળ્યા. પણ તમે આ બાપ દીકરો સાથે બેસીને પીવો છે ને, એની સજા તમને મળશે. સજા? કાલે ઘરનું બધું જ કામ તમારે કરવાનું, અને સાથે બપોરની રસોઈ પણ. રસોઈ હું બનાવીશ તો ખાશે કોણ? અમે બધા. મારા બેટા ભૈરવ સમજે કે અમને જ રાંધતા આવડે છે, અમને કશું જ નથી આવડતું. અરે અમે બધું જ કરીએ. ઓરાજ રે. અમે બાપ દીકરો દારૂ પીવા બેઠા, ત્યાંની મમ્મી આવીને ટપકી. બસ બસ, હવે મોડું નહીં, હાથ ચલાવો. હાથ હાથ જ ચલાવું છે ને, હાથ જ વાત કરે છે. શું બોલ્યા? અરે બાપા, હાથ જ ચલાવું છું, સમજતે જ નથી. અરે પોટલીના પેટની. હા હા હા, ઉતાવળ કરો, હજુ વાસણ પણ બાકી છે. હા હસો હસો, આ બાપની આવી હાલત ઉપર તને હસતા શરમ નથી આવતી? ઠીંગડીના પેટની. અરે પણ પપ્પા, તમારી હાલતના જવાબદાર તમે છો, તમારા લીધે જ થયું છે. હવે શું મારા લીધે? આ શું લાવ્યો? કપડા. આ બધું કામ પતે એટલે ધોઈ નાખજો. હે, ઠીંગડીના પેટના વાત કરે છે? શું મને તું આ ઘરનો ધોબી સમજે છે? આ ઘરનો નોખા સમજે છે? આ ઘરનો માલિક છું માલિક? અરે આ તો મારું ઘર સમજીને આ ઘરના બારી બારણા સાફ કર્યા, આ પથરા સાફ કર્યા, આ વાસણો સાફ કર્યા, આ બધો લોટ આમ ચોળી નાખ્યો. અભણ, હવે આ નહીં કરું. શું બોલ્યા? કહું છું આ હું નહીં કરું. શું બોલ્યા તમે? તમે છો? કહું છું આ હું નહીં કરું. અચ્છા, તો તમે નહીં કરો એમ ને? ઉભા રહો. દીકરો રાહ ભૂલતો હોય ને તો બાપ એને રસ્તો બતાવે, પણ તમે તમે તો દીકરાની સાથે જ બેસીને દારૂ પીવો છો. હા હા મમ્મી, મેં કેટલું સમજાવ્યા પણ માને નહીં. અને ઉપરથી શું કહેતા હતા ખબર છે? શું કહેતા હતા? એમ કહેતા હતા કે તારી મમ્મી થી કોણ ડરે છે? શું થયું નંદિની? કઈ નહીં, તું જા, હું આવું છું. એ મિસ્ટર, હા તમે જ આમ જાહેરમાં સિગરેટ પીઓ છો તો શરમ નથી આવતી? શરમ શું કરવા આવે, હું કોઈ છોકરીની છેડખાની થોડી કરું છું. એટલે જાહેરમાં સિગરેટ પીને પોતાની સાથે બીજાના સ્વાસ્થ્યને બગાડે છે એનું તને કઈ નથી? શાબાશ, ક્યા વાત હે, ડાયરેક્ટ જ તમે પડતી તું પર, વેરી ગુડ. હા હું એવી જ છું, સીધી આંગળી ઘી ન નીકળે ને તો આંગળીને વાંકી કરું છું. વાંકી? અને એટલે જ કહું છું કે ચૂપચાપ સિગરેટ પીવાનું છોડી દે. આ તો રિક્વેસ્ટ છે,
બાકી તો ધમકી આપતા પણ આવડે છે. ધમકી? અને આજ પછી જાહેરમાં સિગરેટ પીતા દેખાયો છે ને, તો સીધો સમજો ને, જાઉં છું. આ પર્સન ઓફ ડર્ટી માંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેવી રીતે થઈ ગયો? શું થયું? અરે યાર, પેલી ધમકાવીને ગઈ યાર. ધમકાવીને ગઈ? એનું એડ્રેસ તો આપ. એડ્રેસ તારે શોધવાનું છે. હા નહીં, તમારે શોધવાનું છે. મળી ગઈ. એક્સક્યુઝ મી, આ તો બિઝી નીકળી. છોકરીઓની છેડતી કરતા પેલા વિચાર કરવો હતો ને. નાના સાહેબ, આ તમારી કોઈ ભૂલ થાય છે, અને એ આપણી કોલેજ ની છોકરીઓ નથી, અને આપણે જ્યાં ભટકાયા તે આપણી કોલેજ નથી. અચ્છા અચ્છા અચ્છા, તો પેલા મને એ જાણ કરશો કે તે કોલેજ નું નામ શું હતું? હા, સરદાર પટેલ યુનિવર્સિટી. એ તો આપણી કોલેજ નું નામ છે. આપણી કોલેજ? હા, આપણી કોલેજ માં આટલી સરસ સરસ આઈટમો છે એની તો ખબર જ નથી. એ ક્યાંથી ખબર પડે? તમે લોકો કોલેજ માં આવો ત્યારે ને તમારો સૌથી વધારે સમય તો છોકરીઓની છેડતી કરવામાં જાય છે, અને તેમાંય પાછું પોતાની કોલેજ બીજાની દેખાવા માંડે છે. પણ આજે હું તમને એવો મેથી પાક ચખાડીશ કે તમને બીજાની કોલેજ પોતાની દેખાવા મળે. મારા બેટાએ તબિયતથી ધોયો છે, એક જગ્યાએ બાકી રાખી નથી. ઓ ભાઈ, તારું તો ઠીક છે, પણ મને આ બેસવાની જગ્યાએ એવો માર્યો કે બેસવાને વાંધા કરી નાખ્યા. નામ જેવા જ ગુણ છે, ચલ્લાદ છે ચલ્લાદ. શું થયું? ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો. સોરી સર. હવે શું થયું? હવે તો હાથે નથી મૂક્યો. હવે હાથ છોડ, બોલું છો. જે છોકરીને શોધતા હતા એ પેલી રહી. હા યાર, હમને જિસે ઢૂંઢા ગલી ગલી, વો ઘર કે પિછવાડે મિલી. અરે સાચું કહું છું, વાત તો કેમ નથી? કોને? અરે હા રાજ, આ મોન્ટુ એકદમ સાચું બોલી રહ્યો છે. અરે યાર, અમે અમારી સગી આંખેને જોઈ હતી. હા, તું માનતો નથી. તને કેટલી વાર કહેવાનું, જાહેરમાં પબ્લિક પ્લેસમાં સિગરેટ નહીં પીવાની. માણસ ગાણો થઈ ગયો લાગે છે. ત્યારે અત્યારે માર માર જ કરે છે. સોરી યાર, ખબર નહીં શું થઈ ગયું છે, જ્યાં જોઉં ત્યાં મને છોકરી જ દેખાય છે. મને પણ દેખાય છે. મને લાગે છે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે. મને પણ પ્રેમ થઈ ગયો છે. શો? ના ના, પ્રેમ નથી થયો, તો પણ મને કેમ દેખાય છે? ક્યાં? એ રીજો. હા? એ નથી.